सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी जय श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यति जय स्वामीनारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर चौथो अने तरंग सत्तानो એમાં છેલ્લે એમ કથા લખે છે શ્રીજી મહારાજની શ્રીનગરમાં સવારી નીકળી છે પુરુષોત્તમ પટેલની અડગ નિષ્ઠા જોઈને શ્રીજી મહારાજ એમના ઘરે ઉતર્યા છે રાત્રિ ડહોળ પહોર થઈ ત્યારે મહારાજ ઉતારે પહોંચ્યા દરેકને મહારાજે ચિમનરાવાદિક જ્યારે રજા લઈને જવા તૈયાર થાય છે ત્યારે ઉમરાઓ ચોપદારો એવા દરેક વ્યક્તિઓને યાદ કરીને શ્રીજી મહારાજે પ્રસાદીના હાર આપ્યા છે મેવો આપ્યો છે અને ત્યાર પછી સંતો ભજનમાં બેઠા છે મહારાજ પોઢ્યા છે અને હરિભક્તો કીર્તનો ગાતા ગાતા પોઢી ગયા છે આગળ આધારાનંદ સ્વામી કથા લખે છે મુક્ત મુનિ કથા ઉત્તમ રાજાને સંભળાવે છે પૂર ચોથું તરંગ અઠ્ઠાનું અરુણ ઉદે જબ હિ બયો સંત ઉઠે તેહિ વાર નારાયણ દુની કરણ લગે સબ મિલી એક તાર નારાયણ દુની કરણ લગે સબ મિલી એક તાર શ્રી હરિ તબ ઉઠત બયે સબ કો દીન સુનાય આજ હોતા સની દિન હે સાબર નાય જાય આજ હોતા સની દિન હે સાબર નાય જાય જ્યારે અરુણોદય થયો ત્યારે સંતો ઉઠ્યા સૌ ભેળા મળી એક તાર થઈને નારાયણ ધૂન કરવા લાગ્યા ત્યારે શ્રીહરિ ઉઠ્યા તેમણે સૌને સંભળાવ્યું કે આજ હોતા શનિનો દિવસ છે એટલે સૌએ સાબરમતી નદીએ જઈને નાહવું છે તેથી બધી સવારી તૈયાર થઈ શહેરના હરિભક્તો બધા આવ્યા કુબેરસંગ અને તેના ભાઈ મોતીરામ બંને ચોપદાર પણ આવ્યા ચિમનરાવજીને સમાચાર મળ્યા તેથી તે પણ સવારી સાથે લઈને આવ્યા ડંકા અને નિશાન વગેરે પણ સાથે લાવ્યા અપાર વાજિંત્ર વાગવા લાગ્યા વિવિધ પ્રકારના શબ્દ ચો તરફ છવાઈ ગયા બધા જ પ્રદેશોના હરિભક્ત બાઈ ભાઈ સૌ આવ્યા સવારનો સમય થયો સંતો પ્રથમ જાગ્યા કહેતા સંતો તો ભજનમાં બેઠા હરિચરિતનું સાગરમાં જ્યારે પણ આવે છે ત્યારે આવે છે સંતો ધ્યાનમાં ગયા સંતો ભજનમાં બેઠા અને સંતો સૌથી પહેલાં આવે સંતોએ આવી નારાયણ ધૂન કરી ત્યારે મહારાજ જાગ્યા મહારાજે કહ્યું આજે તો હોળી છે આજે હોળીનો પવિત્ર દિવસ છે આપણે સ્નાન કરવા માટે સાબરમતી ગંગાએ જવું છે એટલે સવારી તૈયાર કરો બધાએ સવારી તૈયાર કરવા માટે
તૈયારીઓ કરવા લાગ્યા ત્યાં તો ચીમનરાવ જે સુબાના ભત્રીજા છે એમને ખબર પડી. રાત્રે કોઈ પ્રોગ્રામ નક્કી નહોતો કે સવારે આવું કરશું. સવારમાં ઉઠીને મહારાજે અચાનક કીધું છે આ, અને તરત જ એની તૈયારી પણ થવા લાગી અને બધા એમાં ભળી ગયા. મહારાજ અને મોટા પુરુષો જ્યારે કોઈ પણ વચન કહે ત્યારે સારંગપુરનું બીજું વચનામૃત, તત્કાળ ક્યારેય ના પાડવી નહીં કે આમ નહીં થાય, કરવા માટેના પ્રયત્નમાં માંડવું. કામ તો મહારાજને મોટાને કરવાનું હોય, આપણે તો કાંઈ કરવાનું ના હોય, હાથ પગ જ હલાવવાના હોય આપણા કલ્યાણને અર્થે. બાકી બધું જ એ કરે, વચનમાં વિશ્વાસ રાખીને માંડે. હવે અચાનક સવારમાં એવું કે સાબરમતીએ નાવા જવું છે ને સવારી તૈયાર કરો, આવું અચાનક કે રાતથી હોય તો રાત્રિથી તૈયારી કરી હોય, આગલેથી હોય તો આગલેથી તૈયારી કરી હોય, પણ સ્નાન કરવા જવાનું છે એમાં સવારી તૈયાર કરવાની પાછી? સ્નાન કરવા જવું છે એમાં હાથી ઉપર નીકળવાનું, મોટી સવારી આખી વરઘોડો કાઢીને સ્નાન કરવા જવું છે હવારમાં? નાઈને વરઘોડો કાઢે તો સમજ્યા, નાઈને શોભાયાત્રા કાઢે તો સમજ્યા, પણ આ તો નાતા પહેલાં નાવા જવાનું છે, જો નાયા નથી એ પહેલાં તો શોભાયાત્રા કાઢવી છે. આવા હજારો તર્ક આપણા જેવા અલ્પબુદ્ધિવાળા અવશ્ય જો મનુષ્ય આકારે ભગવાન ભેગા થઈ ગયા હોય તો ચોક્કસ કરીએ. આપણે તો કેટલાય વિચારોને કેટલા વિમર્શો કરી દઈએ, કેટલી મિટિંગો કરી દઈએ આની પર ભગવાન વિશેની, કે ભગવાનને થોડું સમજવું જોઈએ કે સવાર ઉઠીને તરત આમ થોડું થઈ જાય, અને નાયા પહેલાં કંઈ સવારી કરવી સારી થોડી લાગે. આવા 5-10 તો આપણે ભેગા થઈ જ જઈએ, કારણ કે આપણે જન્મો જન્મથી ડાપણ કરતા આવ્યા છે. આપણે ક્યારેય ભગવાનને મોટા પાસે આપણું ડાપણ મૂક્યું નથી, એટલે આપણને એવું જ થાય, હજારો તર્ક થાય, હજારો આપણને વિચારો આવે. માટે એક જન્મ ભગવાન અને મોટા પુરુષો પાસે આપણું ડાપણ મૂકી દેવું. ક્યારે પણ અચાનક કંઈ પણ કે, કંઈ પણ કે, હું પ્રયત્ન કરું છું, તમે કીધું છે મહારાજને તમે ભેગા રહેજો, વિશ્વાસપૂર્વક જો કોઈ કરે, ગમે એવું અશક્ય કાર્ય હોય એ શક્ય થાય. જીવનમાં અનુભવ કરવો ક્યારેક તો જ ખબર પડે. આ તો કેવી છે, મરજીવાનો માર્ગ છે. મરજીવો મોતી લેવા માટે મહાસાગરને તળિયે જાય, મરજીઓ કે તમે તળિયે જશો તો મોતી મળશે, પણ મરજીવાના માર્ગે જન કોઈક ચાલે રે, બધાથી ના ચલાય. ભગવાન અને મોટાના વચનમાં વિશ્વાસ મૂકી દેવો ને આંધળા થઈ જવું એ તો મરજીવાનો માર્ગ છે. ડાપણીઓ જીવ કોઈ દી ના કરી શકે, જેની બુદ્ધિને લોક હોય એ જ એ કામ કરી શકે. મને આશ્ચર્ય લાગ્યું મેં જ્યારે વાંચ્યું ત્યારે, કે મહારાજે સવારમાં ઉઠીને અચાનક કીધું કે સવારી લઈને જવું છે. અચાનક કોઈ એવું કહેતું નથી કે મહારાજ આનું આયોજન પહેલાં કરવું જોઈએ, તમારે આનો વિચાર પહેલાં કરવો જોઈએ. કોઈ ઉપદેશ મહારાજને દેવા નથી જતું, એવું શીખવાડે છે મહારાજ. અને મોટાને કોઈ ઉપદેશ આપણે ના દેવો, મહારાજ અને મોટા પુરુષો એના ઉપદેશને ગ્રહણ કરો. જ્યારે બધી સવારી આવી ત્યારે શ્રીહરિ હાથી ઉપર જઈને બેઠા. તેમને ભક્તોના ઉપર ખૂબ જ પ્રેમ છે એટલે બધો જ પોશાક સોનેરી અને મોતીનો પહેર્યો. સ્નાન કરતા પહેલાં સોનેરી અને મોતીના પોશાક પહેર્યા, ભક્તો ઉપર બહુ પ્રેમ હતો એટલે હવારમાં, નહીં તો જ્યારે સ્નાન કરવા જાય મહારાજ ત્યારે મહારાજ હલકા વસ્ત્રો પહેરતા. અને એવું જ હોય ને, આપણે સ્નાન કરવા જઈએ તો કંઈ સૂટ બૂટ પહેરીને તમે સ્નાન કરવા જાઓ છો, ટાઈ બાઈ લગાવીને સ્નાન કરવા જાઓ છો બાથરૂમમાં, કે હાલો ભાઈ નાવા જવું છે એટલે સૂટ પહેર્યો છો, નાયા પછી સૂટ પહેરો, પણ નાતા પહેલાં પહેરો. અને કોઈને કહો, કોઈ કે કેમ તૈયાર થયા છો, સ્નાન કરવા જવું છે, તો હોશિયાર ગણે કે મૂરખ ગણે? કોઈ મૂરખ ગણે. એમાંય પાછા બરાબર તૈયાર થઈને જાઓ, મેકઅપ કરીને નાવા જાઓ તો? તો આ મહારાજે તો સોનેરી વસ્ત્રો અને મોતીનો બધો પોશાક પહેર્યો, હવે આ જોવે કોઈ ક્યાં આલ્યા મહારાજ,
મારા તો નાવા જઈશ, સાબરમતી નાવા જઈશ. સવારમાં ઉઠીને તે કોઈક ઉગું નહીં લઈ લે, કેમ એટલો બધો શોખ છે સ્વામિનારાયણને કપડાં પહેરવાનો, તે સવારની અંદર તો પાતળું ધોતિયું પહેરીને નાવા જવું જોઈએ. અવગુણ લેવાવાળાને ભગવાન મનુષ્ય આકારે હોય તો પણ એને અવગુણ આવે, ભગવાનનો અભિપ્રાય જણાય નહીં. ભગવાનનો અભિપ્રાય શું છે? પોતાના પ્રેમી ભક્તો ઉપર બહુ જ પ્રેમ છે, એના કારણે મહારાજે એવો પોશાક ધારણ કર્યો છે. પોતાના ઇન્દ્રિયોને લાલ લડાવવા માટે જે કંઈ પહેરે ગ્રહણ કરે એનું નામ જીવ, અને બીજાના કલ્યાણને અર્થે ગ્રહણ કરે એનું નામ મુક્ત અને મહારાજ. પોતાના ઇન્દ્રિયોને લાલ લડાવવા, પોતાના મનને ગમતું જે કરે ને એ જીવ, પરોપકાર અર્થે કરે, બીજાના જીવને બળિયો કરવા કરે એ મહારાજ, અને મુક્ત એ જ કરી શકે. બાકી બીજાને કેટલી લાજ આવે, કેટલા વિચાર આવે, પણ મહારાજને બસ પ્રેમી ભક્ત છે ને એને આનંદ થાય, એને અર્થે કરવું. તે મહારાજને મોટા પુરુષોને એવું જ હોય કે મહારાજ અને મોટા પુરુષો પોતાના આશ્રિત જીવાત્માઓને રાજી કરવા માટે બધું એનું ગ્રહણ કરતા હોય. હાથીને પણ સોનેરી અને મોતીના શણગારોથી શણગાર્યો, તે રીતે જ બધા દરબારો પણ શણગારોથી સજ્જ થયા. હાથી નહીં શણગાર્યો અને દરબારો બધા સજીન તૈયાર થઈ ગયા. શાના માટે? સ્નાન કરવા માટે. મોટા નથુભાઈ નામે જે વિપ્ર હતા, એટલે મેં તો આટલો એક પહેલો જ પેરેગ્રાફ વાંચ્યો ને તો મારું મન એમાં જ જતું રહ્યું કે આ બધા કેવા પ્રશ્ન રહિત છે, કોઈ ક્વેશ્ચન જ નહીં. વાય, વોટ, વેર, વેન, ડબલ્યુનો હાવ ડિલીટ. અને આપણા હારા મગજને ભેજા એવા છે કે ડબલ્યુથી જ શરૂઆત થાય, ફર્સ્ટ સ્ટેપ વિથ ડબલ્યુ, પહેલું જ પગલું ડબલ્યાની સાથે જ આપણે લેવાનું શરૂ કર્યું, તો ડબલા જેવા રહીએ આપણે આખી જિંદગી, મુક્ત ભાવને ક્યારેય ન પામીએ. મહારાજ અને મોટા પાસે બસ ડબલ્યુ ડિલીટ. મેં પહેલો જ પેરેગ્રાફ વાંચ્યો જ્યારે બપોરે, તો મારું મન એમાં જ ચિંતનમાં જતું રહ્યું કે આ બધા કેવા છે, બુદ્ધિને હવ લોક મારી ના લે, વ્યવહારિક બાબતની અંદર પણ કાંઈ વિચાર્યું નહીં, મહારાજે જેમ કીધું એમ. મોટા નથુભાઈ અને મોક્ષનો માર્ગ તો એવો જ છે, કલ્યાણનો માર્ગ હાવ નોખો છે, સમાજનો માર્ગ હાવ નોખો છે, સામાજિક માર્ગ હાવ નોખો છે, આધ્યાત્મિક માર્ગ હાવ નોખો છે. એકાદશીના દિવસે શ્રીજી મહારાજે શીરો ખવડાવી દીધો છે. મૂળજી બ્રહ્મચારીએ થાળ બનાવ્યો, એ ગરીબ વખતે કીધું મહારાજ કાલે રસોઈ લેશો? મહારાજ કે આ કરી દઈશું, રસોઈ કરી દેજો. બ્રહ્મચારી રસોઈ કરીને પછી તો કે એકાદશી છે આજ તો મહારાજ કે હું ના જમું. ઓલા હરિભગત બિચારા ગરીબ હતા, રોવા માંડ્યા, તે મહારાજે રસોઈ જમ્યા ને બધાને જમાડી, સંશય રહિત થઈને બધા જમી ગયા. બુદ્ધિને લોકનો માર્ગ છે. બ્રાહ્મણો બધા રસોઈ કરવા લાગ્યા, અનેક પ્રકારના પકવાન બનાવ્યા, બહુ પ્રકારના પકવાન બનાવ્યા. ચીમન રાવજી હાથી ઉપર બેસીને શ્રીહરિને ચામર કરવા લાગ્યા. રાજાનો સ્વરે સુબાનો ભત્રીજો તો ચામર કરવા બેઠો મહારાજને. ચોપદાર આગળ છડી પુકારવા લાગ્યા. હાથી ઉપરની બધી અંબાડી મોતીથી જડેલી હતી, તેમાં બેઠેલા શ્રીહરિ અત્યંત શોભતા હતા. તેમની આગળ બધા સંતો ચાલતા હતા, તે વસંતના ને હોરીના પદ ગાતા હતા. જેને બજાવતા ફાવતું તેવા કેટલાક સંતો ઝાંઝ અને મૃદંગ બજાવતા હતા, અને કેટલાક સંતો શ્રીહરિના આ અવતારના સરસ શ્લોકો બોલતા હતા. કેટલાક સંતો હોરીના પદ ગાય, કેટલાક સંતો ઝાંઝ અને મૃદંગ વગાડતા, અને કેટલાક સંતો મહારાજના જ મૂર્તિના વર્ણન કરતા શ્લોકો બોલતા, પરોક્ષના નહીં પ્રત્યક્ષના ગુણ ગાતા. શહેરના બધા લોકો દર્શન કરવા આવ્યા, તેથી બજારમાં ઘણી જ ભીડ થઈ. શ્રીહરિ માનેક ચોકમાં થઈને ત્રણ દરવાજાથી આગળ ભદ્રના સન્મુખ આવ્યા. ભદ્રના દરવાજા આગળ થઈને દિલ્હી દરવાજે આવ્યા. ત્યાંથી આગળ સાબરમતીને કિનારે સુબાનો મહેલ હતો ત્યાં પધાર્યા. ત્યાં સુંદર ઘાટ બાંધેલો હતો. ઘાટે આવીને શ્રીહરિ હાથીએથી ઉતર્યા, દાંતણ આદિ કર્યા, પછી નિર્મળ જળમાં નાહ્યા. પહેલે દિવસ મહારાજે જ્યારે સ્નાન કર્યું
ત્યારે રામાનંદ સ્વામી જે જગ્યાએ સ્નાન કર્યું હતું એ જગ્યાએ સ્નાન કર્યું છે. આજે આવે શ્રીજી મહારાજ જે સુબાનો મેલ છે એ મેલની સામે જે ઘાટ બાંધેલો છે સારો સ્નાન કરવા માટે ત્યાં સ્નાન કરવા આવ્યા છે. કારણ કે મહારાજને બધા બહુ ઘાટ પ્રસાદીનંદ તીર્થરૂપ કરવા છે એટલે ઘાટે આવીને શ્રીહરિ હાથીએથી ઉતર્યા, દાંતન આદિક કર્યા, પછી નિર્મળ જળમાં નાયા, નદીના પ્રવાહમાં ઉપરવાસમાં શ્રીહરિ રહ્યા. આ બધો મહિમાનો આખો સત્સંગ છે. બાકી મને એમ થાય કે આમાં તાર્કિક બુદ્ધિવાળા કેટલાય હશે, એટલે સ્વામી નારાયણ તો જોવો તો ખરા, પણ નાવા ધોવાને દાંતન કરવા હાથીએ બેહીને જાય છે, જોવો ને, હજારો લોકોને આવી રીતે વશ કરી લીધા છે. આવું વિચારી મહારાજનો દ્રોહ કરી અને મહારાજમાંથી પાછા પડ્યા હશે, અને મહારાજનો એટલો અવગુણ પણ લેવાવાળા હશે કે જન્મ કલ્યાણ બગડી ગયું હોય. પણ મહારાજે વચનાવતમાં કીધું, અમે તો જે ગ્રહણ કરીએ છીએ ભક્તને રાજી કરવા માટે કરીએ છીએ, અમારે તો બીજો કોઈ સ્વાર્થ નથી. મહારાજ કે અમારા સ્વભાવના મૂળજી બ્રહ્મચારી રતનજી છે તે સારી રીતે જાણે છે. એવી રીતે મહારાજના સ્વભાવ, મોટા પુરુષોના સ્વભાવ એ આપણને ન ખબર પડે. અતિશય ત્યાગ ને વૈરાગ્યની મૂર્તિ સમાન હોય મહારાજને ધારી રહેલા મહાપુરુષો, પરંતુ આ લોકમાં જ્યારે મહારાજ આવે છે, આ લોકમાં જ્યારે મહાપુરુષો પ્રગટ થાય છે, આ લોકમાં એવા મુક્ત પુરુષો આવે છે ત્યારે અનેકના ભાવોને ગ્રહણ કરે છે, અનેકના ભાવોને, અનેકને બળ અને હિંમત આપવા માટે. અને ત્યારે બુદ્ધિ જો આપણી ઓછી પડે કે ટૂંકી પડે તો એવું થાય કે કથા વાર્તા કે સત્સંગનો અભાવ જો હોય, શાસ્ત્રોના અભ્યાસનો જો અભાવ હોય તો આપણને લાગે કે આ જગ્યાએ આમ કેમ થયું. પણ આ ભગવાન શ્રીજી મહારાજ હાથીએથી ઉતરીને દાંતન કરવા બેઠા, નદીના પ્રવાહમાં ઉપર વાસમાં શ્રીહરિ રહ્યા અને હેઠવાસમાં સંતોને હરિભક્તો રહ્યા, અને આવું જયારે મહારાજ કરે ને ત્યાં રઘુનાથદાસ જેવી આખી તોપ બેઠેલી હોય મોટી અમદાવાદમાં, એ છોડે મહારાજને આવું ચરિત્ર મહારાજ કરે તો રઘુનાથદાસનો તોપ ગોળો ફૂટ્યા વિના રે? રઘુનાથદાસ શું કે, આ જો સ્વામિનારાયણનું પાખંડ, રામાનંદ સ્વામી કોઈ દી હાથીએ બેહીન નીકળ્યા છે? રામાનંદ સ્વામી કોઈ દી નાવા આવી રીતે હાથીએ ગયા? એટલે ચેતો નહીં કીધું હોય, કીધું જ હશે. પરંતુ શ્રીજી મહારાજનો પ્રતાપ એવો પ્રૌઢ પ્રતાપ, ગમે એવો હોય સૂર્ય જ્યારે આકાશમાં આવે ત્યારે કરોડો તારાઓ હોય ઢંકાઈ જાય, એમ શ્રીજી મહારાજ અને શ્રીજી મહારાજને ધારી રહેલા મહાપુરુષો આ પૃથ્વી ઉપર હોય ને હજારો તારાઓ ઢંકાઈ જાય, પ્રતાપ એવો છે. બાકી કાંઈ ઓછું નહીં થયું હોય મહારાજ ઉપર રિસર્ચ. એક પહોર સુધી સૌ નાયા, બધાના મનમાં ઘણો ઉત્સાહ હતો, બહુ ઉત્સાહ હતો બધાના મનમાં. મહારાજની ભેગા સ્નાન કરવાની કોને ઈચ્છા ના થાય? શ્રીહરિએ ઘણી જળક્રીડા કરી, કેવા વિવેકથી નાયા. મહારાજ ઉપરવાસમાં નાયા અને મહારાજનું પ્રસાદીનું જળ સંતો અને ભક્તો ઉપર આવતું હેઠાવાસમાં. શ્રીહરિએ ઘણી જળક્રીડા કરી તેથી સાબરમતી ગંગા મનમાં ઘણી જ ખુશી થઈ ગઈ. આજે તો સાબરમતીને મજા પડી ગઈ કે વાહ, મારી અંદર આવા મોટા મહારાજ અને મારી અંદર આવા પવિત્ર સંતો ભક્તોએ સ્નાન કર્યું, મારા મોટા ભાગ્ય. તે દેવીના જેવું રૂપ ધારીને આવી અને શ્રીહરિના ચરણોમાં પડી, પછી શ્રીહરિ પાણીથી બહાર નીકળ્યા અને જ્યારે વસ્ત્ર આભૂષણ વગેરે પહેર્યા ત્યારે સાબરમતીએ પુષ્કળ પૂજાનો સામાન લઈને પૂજા કરી, કેસરયુક્ત ચંદન લલાટમાં ચર્ચ્યું, વચ્ચે લાલ કુમકુમનો ચાંદલો કર્યો, ફૂલના હાર બાજુબંધ અને તોરા ધરાવ્યા. સાબરમતી દેવીને પૂજા કરતા બહુ સરસ આવડે છે. આ પૂજા કરવાની રીતે શીખવી પડે સાબરમતી નદી પાસેથી. ચંદનની ડીશ હોય, ચંદનની વાટકી હોય, કંકુની વાટકી હોય, ચોખા હોય, તો સૌથી પહેલાં ચંદનની અર્ચા કરવી પડે. પૂજા કરવાનો જ્યારે વારો આવે આપણો ત્યારે બધું ફિટ રાખવાનું કે ચંદનની અર્ચા કરવાની. અર્ચા કર્યા પછી પૂજન કરતા હોઈએ સંતોનું કે હરિભક્તોનું, તો અર્ચા કર્યા પછી ચાંદલો જ્યાં મધ્યમાં હોય ત્યાં કંકુનો ચાંદલો એ ત્યાં બાજુમાં પેપર નેપકિન મૂકવાનો,
ચંદનથી અર્ચા કર્યા પછી આંગળી પેપર નેપકિન ઉપર લૂછી નાખવાની, પછી એ આંગળી ચંદનવાળી લૂછાઈ જાય પછી કંકુમાં બોળીને કંકુનો ચાંદલો, ચાંદલો જે સવારથી સંતો ભક્તોએ કરેલો હોય એ ચાંદલા ઉપર ભાવાત્મક થોડોક ચાંદલો કરો. આ સાબરમતી નદી શીખવાડે છે આપણને. કારણ ઘણીક વખત આપણે પૂજનના અભ્યાસો નથી હોતા, પૂજન વસ્તુની ગંભીરતા આપણી અંદર નથી હોતી, એના કારણે પૂજન કરવા તો પહોંચી જઈએ આપણે, પરંતુ પૂજનનો વિવેક એ આપણે ચૂકી જઈએ. લગભગ આપણે કરતા હોઈએ છીએ બધી જ ધાર્મિક ક્રિયાઓ, પણ એના જે વિવેકો છે એ લગભગ આપણે ચૂકીને કરતા હોઈએ છીએ. તો સૌથી પહેલાં તો અર્ચા કરવી. હવે 100 ભગત હોય અને એક ગુરુજી હોય કે 5 સાધુ હોય, હવે 100 ભગતને પૂજા કરવાની હોય, હવે 100 ભગત જો ચાંદલા 100 જગ્યાએ કરે તો શું થાય? તમને ખબર છે અમુક જગ્યાઓ એવું હોય કે પેલા પ્રસાદીના પથ્થર હોય, પ્રસાદીના વૃક્ષ હોય, પછી ત્યાં બધા ચાંદલા કરે ને દોરા બાંધે ને બધું કરે ને, તો જે પહેલો કરી ગયો હોય ને તે બીજો આવે ને એ બાજુમાં કરે, ત્રીજો આવે ને એની બાજુમાં કરે, તો આખો પેલો પ્રસાદીનો પથ્થર બધે ચાંદલા ચાલે, એક ઉપરા ઉપર તો કરે જ નહીં. એમ ઘણી વખત પૂજન જેનું થતું હોય ને એ ઠાકોરજી, એ મોટા પુરુષ, એ સંતો અને ભક્તો, એને પણ પેલા પથ્થર જેવી દશા થાય. સમજ્યા? પેલો વિચારે કે આગળ વાળાએ જ્યાં ચાંદલો કર્યો ત્યાં તો મારે કરાય જ નહીં, અને વચ્ચે કર્યો એટલે હું નીચો કરું થોડો, બીજો કે ના આવે, ત્રીજો કે મારે આને અહીં કર્યો એટલે મારે ઊંચો કરવો, એટલે દરેક જણ સ્પેસ ગોતે, એટલે લગભગ અહીંથી અહીં સુધીની સ્પેસ હોય, પૂજન થાય એટલે સીધું બાથરૂમમાં જવું પડે. કોઈ કોઈ પૂછે કેમ નાવા જવું પડ્યું, કંઈ નહીં, પૂજન થયું ભાઈ, ભક્તોએ પૂજન કર્યું. આવું તમે બહુ વખત મારી કથામાં સાંભળતા હશો, તમને થાય કે સ્વામી શું આવી નાની વાત, અમે આટલા બુદ્ધિશાળી બનેલા ગણેલા, પણ તમે ફોટા તો પાડી પાથલા જોજો તો ખરા, અમારા ફોટા જોજો, વિડીયો જોજો, તમે કર્યું હોય થોડું યાદ કરી લેજો. તો લગભગ એવું હોય છે. કારણ એટલા માટે તમે કહેશો ભાવને જ ગ્રહણ કરવાનો છે, પછી શું વાત તમે બે બાજુની કેમ કરો છો? પ્રેમી ભક્તોના ભાવને ગ્રહણ કરો, ના ગ્રહણ જ કરવાના છે સંતો ભક્તો તો, પરંતુ વિવેકથી થતી ભક્તિ એ શીખવાડવી એ પણ યોગ્ય સમયે જરૂરી છે. નહીં તો ભાવ ગ્રહણ કરવા માટે તો આ સત્સંગમાં છીએ કે બરાબર છે, જે આપણે તો જે સત્સંગમાંથી મળે બધું જ લેવું બરાબર છે. આ સંત, આ બધા સંતો ભક્તો આપણે બધું એવું છે ને, પણ ધ્યાન રાખવું પડે કે આપણે વિવેકથી કરવું જોઈએ. ઠંડીનો સમય હોય અને મહારાજને પછી ચંદનના વાઘા ના ધરાવાય, આપણા હૃદયમાં બહુ ભાવ હોય કે ચંદનના વાઘા બહુ સરસ, પણ ઠંડી છે, વિન્ટર છે, અને ચંદનના વાઘા આપણે મહારાજને ધરાવીએ તો એ યોગ્ય ના કહેવાય. ગુરુજીએ ઘનશ્યામ મહારાજને અર્ચા પ્રતિષ્ઠા વખતે કરી હતી, એનો ફોટો તમને જોવા મળે તો ક્યારેક દર્શન કરજો. અર્ચા કેવી હોય, ગુરુજી આપણા કપાળમાં અર્ચા કરે ને, એટલી સરસ અર્ચા કરે કે તમને લાગે કોઈ અર્ચા કરી છે, અને આપણે ગુરુજીના કપાળમાં અર્ચા કરીએ ને લાગે કે આપણે કરી છે. આ બધું શીખવા જેવું છે. સાબરમતી નદી આપણને બધાને વિવેક શીખવાડે છે. હું તમે બધા ભેગા જ છીએ. સાબરમતી નદીએ પૂજા કરી પછી કેસરી ચંદન ચરણોમાં લગાવીને ચરણ કમળ પોતાને મસ્તકે ધાર્યા. વારંવાર વિનંતી કરીને તેને કહ્યું, પ્રભુ આપે મારો ઉદ્ધાર કર્યો. સાબરમતી કે તમે મને ઉગારી લીધી. અનંત દામ કે સંત હી જે તે મેરે મે અબ નાયે તે તે બડે બડે દેવ હરિ જન સબ હે મેરે મે સો નાયે અબ હી તે હી કર મે ભઈ અધિક પુનિતા વાર વાર મે વિનતી કરીતા પુર મે હરે પધારો જબ હે દરસ આઈ મોય દેના તબહી
दरस आए मोय देना तब ही। आपनी साथे अनंत धामना जे जे संतो छे ते अत्यारे आवीने मारा जड़मा नाया छे। माटे मोटा मोटा देवो अने सर्वे हरिभक्तो अत्यारे मारा जड़मा नाया छे तेनाथी हूँ अत्यंत पवित्र थई छु। हजु तो साबरमती नदी साबर गंगा श्रीजी महाराज ने एवी प्रार्थना करे छे के महाराज तमारा साथे जे आ संतो आव्या छे ते अनंत धामना छे, एक धामना नहीं अनंत धामना, अक्षर धाममांथी आव्या छे, गोलोक वैकुंठ बद्रिकाश्रम ने श्वेत दीपमांथी पण पोतानी उपासनानी कसर ने चोखी करवा माटे पुरुषोत्तम नारायण जारे अक्षरधाममांथी पधार्या, અક્ષરધામના અનાદિ મુક્તો ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી જેવા પધાર્યા ત્યારે ધામ ધામના બીજા ધામોના મુક્તો પણ આવ્યા છે। સત્સંગની અંદર સાધુ રૂપે સત્સંગી રૂપે બાઈઓ ભાઈઓ રૂપે થયા છે। સાબરમતી ગંગાને ખબર છે કે આજે ધામ ધામના સંતો મારે ત્યાં પધાર્યા, મારી અંદર સ્નાન કર્યું, તમારા દેવ જેવા હરિભક્તો, મોટા મોટા દેવોને સર્વે હરિભક્તો મારા જળમાં નાયા છે તેનાથી હું પવિત્ર થઈ છું। સંતનો યોગ થઈ જાય, હરિભગતનો યોગ થઈ જાય તો જીવનું કલ્યાણ થઈ જાય, બહુ મોટો મહિમા છે। શ્રીજી મહારાજે વર્તાલના 12માં કીધું, યથાર્થ નિશ્ચયવાળાને તો એવો કેફ હોય કે મારું દર્શન કરે એનુંય કલ્યાણ, પણ નિશ્ચય જબરો હોવો જોઈએ, આજ્ઞા જબરી મહારાજનો પાડતો હોવો જોઈએ, સારધાર મહારાજની આજ્ઞાને ઉપાસના હોય કલ્યાણ થાય। સંતો થકી કેવાના કલ્યાણ થયા છે। અમદાવાદના દરિયાખાંડ ગુમ્મટની અંદર રહીને સંતો જ્યારે વિદ્યાભ્યાસ કરતા તે દિવસે ગામની શાળામાં જઈને પાઠ લઈ આવતા અને સંતો જ્યાં દરિયાખાંડ ગુમ્મટની અંદર ઉતરેલા હતા ત્યાં આગળ પહેલાં એક મોટો વિદ્વાન એ પણ અમદાવાદ શહેરની અંદર રહી અને ભણાવતો, અધોગતિને પામેલો એટલે ભૂત થયેલો, તે દરિયાખાંડ ગુમ્મટની અંદર ત્યાં જ રહેતો, સંતોને આ ઉતરેલા, સંતો તો દિવસે પાઠશાળામાં સંસ્કૃત પાઠશાળામાં પાઠ લેવા જાય, રાત્રે ઓલું ભૂત જે પાઠશાળામાં પાઠ આપતો હતો વ્યક્તિ વિદ્વાન એનું રૂપ લઈ અને રાત્રે સંતોને ફરી ભણાવવા માટે આવે, એ જ પેલો ભૂત થઈને ઓલાનું રૂપ લે, સંતોને ભણાવે, સંતોને રાત્રે પાઠ પાકા કરાવે, સવારમાં મેં શીખવાડ્યું બધું યાદ રાખ્યું છે તમે હાલો, રાત્રે ફરી ટ્યુશન લે પાછો આ શિક્ષક આવીને। શાળાના શિક્ષકે સંતોને પૂછ્યું કે આટલા અઘરા પાઠ હોય છે તો એ તમે ક્યારેય હાજે મને ફરી, મેં તમને કીધું છે ક્યારેક તકલીફ હોય તો હાજે પૂછવા આવું, પણ ક્યારેય તમે પૂછતા નથી અને બધું કડકડાટ બોલી જાઓ છો, આટલી બધું તમને કેવી રીતે યાદ રહે છે? તો કે વિદ્વાન પંડિતજી તમે રોજ આવો છો અને અમને પાઠ આપો છો હાજે, એટલે અમને તો ફાવી જ જાય છે, તમે એવું કેમ પૂછો છો, તમે રોજ હાંજે તો અમને ભણાવવા માટે આવો છો। ત્યારે પેલો પાઠશાળાનો વિદ્વાન પંડિત કે સંતો તમને બીક ના લાગે તો એક વાત કહું, આ નાના સંતો હતા, ઉંમરમાં નાના હતા, સંતો કે જો અમે ભગવાન સ્વામિનારાયણના સાધુ છીએ, અમને છે ને તમે ગમે એવી વાત કરો ને બીક ના લાગે, અમારી રક્ષામાં તો ભગવાન સ્વામિનારાયણ અખંડ હોય, બોલો ને। તો કે અહીં આગળ અમારી પાઠશાળામાં વર્ષો પહેલાં એક વિદ્વાન ભૂદેવ હતા, વિદ્વાન હતા પણ એને કોઈ કારણસર વાસનાના કારણે એનું મૃત્યુ થયું અને વાસનાના કારણે ભૂત થયા છે અને એ જ તમને હાજે પાઠ આપવા માટે આવે છે। સંતો કે એમ, હા એ જ આવે છે, મુક્તાનંદ સ્વામી અરે આ સંતો રહેતા, મુક્તાનંદ સ્વામી તો ભજન કરતા, સંતો પાઠ કરવા જાય એટલે મુક્તાનંદ સ્વામીની સાથે સંતો રહેતા, સંતોને કે તમે બીતા નહીં, શાસ્ત્રી જે મરી ગયેલા છે ભૂત થઈને તમારા પાઠ લેવા આવે છે, રાત્રે પેલો શાસ્ત્રી તો એના ટાઈમે આવ્યો પાછો રૂપ લઈને ઓલા શાસ્ત્રીનું, બોલો વિદ્વાન હતો ભણેલો હતો તોય અધોગતિને પામ્યો, અમદાવાદની બની ગયેલી ઘટના દરિયાખાન જગ્યાએ, સંતોએ પૂછ્યું તમે કોણ છો એટલે એને એનો પૂર્વજન્મ બધોય કહ્યો, ત્યારે સંતો કે હાલો તમને મુક્તાનંદ સ્વામી પાસે લઈ જઈએ, તમે અમને રોજ આટલું ભણાવ્યું છે ને પાકું કરાવ્યું છે, તમારી સદગતિ તો કરવી પડે ને, આવે શાસ્ત્રોનો ભણેલો પંડિત પણ ભૂત થાય અને એના કલ્યાણ સંત થકી થાય, અને આખરે
મુક્તાનંદ સ્વામી પાસે લઈ ગયા. મુક્તાનંદ સ્વામીએ એને મહારાજના મહિમાની વાતો કરી કે ભગવાન સ્વામિનારાયણ એવા સર્વોપરી ભગવાન છે કે આજ સુધી આવો અવતાર પૃથ્વી પર ક્યારેય થયો નથી ને ક્યારેય થશે નહીં. એને સર્વોપરીતાના બીજ નાખે એના જીવની અંદર. ને સ્વામીએ કીધું કે આ ભૂતની યોનીમાં દુઃખ છે ને કેટલું છૂટવું છે. ત્યારે વિદ્વાન રોવા માંડ્યો અને ત્યારે સ્વામીએ પાણી છાંટીને એને બદ્રિકા આશ્રમની અંદર મોકલી અને ત્યાં તપ કરાવીને એનો મોક્ષ કર્યો. આ સંત થકી થાય. સાબરગંગા જાણે છે કે સાધુનું શું મહાત્મ્ય છે. સાચા સંત છે એ તો તીર્થોને પણ પાવન કરવાવાળા છે. જે ભગવાનના મોટા પુરુષો છે, જે પવિત્ર સંતો છે, જે પવિત્ર ભક્તો છે, એ તીર્થોની અંદર પાવન થવા માટે નથી જતા, તીર્થોને પાવન કરવા માટે જાય છે. એવું આ હરિચરિત્રમૃત સાગર કહે છે. સાબરમતી નદીએ એમ કીધું કે મારી અંદર આવા ધામ ધામના સંતોએ આવીને સ્નાન કર્યું છે. હમણાં જ આપણે જાણ્યું કે રામાનંદ સ્વામીના ઘાટ ઉપર મહારાજે સ્નાન કર્યું. સદગુરુ ગુનાદાન સ્વામી બિલખા ગામ ગયા અને બિલખા ગામની અંદર એક બાવો હતો. સ્વામી આરે 200 માણસ હતા અને બાવો હતો ને તે મહંત એ જગ્યાનો, એ હંતાઈ ગયો સ્વામીને જોઈને કે આ કંઈક માગશે મારી પાસે એમ. એટલે સ્વામી પછી નજીક ગયા મહંતને, કેમ છુપાઈ જાઓ છો મહંતજી, બહાર નીકળો. સ્વામીને પેલો મહંત કે સ્વામી સીધાની તો કોઈ તાન નથી, પણ તમે આ 200 માણસ લઈને આવ્યા છો, મારી પાસે કોઈ રસોઈ કરવાવાળું નથી. સ્વામી કે કંઈ ચિંતા ના કરો, અમારા સાધુ રાંધી દેશે, સીધું કાઢો. સદાવ્રત હાંકતો હતો એ મહંત, સીધું આપો કે અમને, અમારા સાધુ રાંધી દેશે. તે બોટાદના શિવલાલ શેઠ સાથે હતા. એ શિવલાલ શેઠ કે સ્વામી હું પૈસા આપું છું, આપણાથી સદાવ્રતનું ના ખવાય, હું સાથે હોઉં અને તમે સદાવ્રતનું ખાવ એ તો બહુ ખરાબ, મારું ખોટું દેખાય. સ્વામી કે મારે તો એનું કલ્યાણ કરવું છે. અમે એમને એમ નથી આવ્યા, તું શેઠિયો છે મને ખબર છે, તું રૂપિયા ખર્ચે એમ છે મને ખબર છે, પણ મારે એનું કલ્યાણ કરવું છે. અને સ્વામીએ પછી સંતો પાસે એની પાસેથી સીધું લેવડાવીને સુખડી અને શેર શેરનો એક લાડવો વાળ્યો, 500 ગ્રામનો એક એક લાડવો, અને 200 માણસ એની માટેના સુખડીને લાડવો વાળ્યો. પછી જમવા બેઠા તે દેવાલયમાં જમતા જમતા સ્વામી 3 ઠેકાને બેઠા, એક જગ્યાએ બેઠા. બધા પાસે સ્વામીએ કીધું પેલા બાવાજીને કે તમે તમારા હાથે લાડવો આપો બધાને. એટલે બધા સંતોને બાવાજીએ લાડવો દીધો અને સ્વામીએ પણ પોતે એક હાથમાં લાડવો લીધો. લાડવો લઈ સ્વામી એક જગ્યાએ જમ્યા, એ જ લાડવો પાછો જમવા માટે સ્વામી બીજી જગ્યાએ બેઠા અને પાછા સ્વામી ત્રીજી જગ્યાએ બેઠા અને ત્રીજી જગ્યાએ લાડવો પૂરો કર્યો. ત્યારે શિવલાલ કે આમ કેમ કરો છો સ્વામી, એક ઠેકાને બેસો ને, આમ જમતા જમતા 3 જગ્યાએ કેમ ગયા? ત્યારે ગુનાદિતાનંદ સ્વામી કે શિવલાલ, હું જ્યાં જ્યાં બેઠો છું ત્યાં સર્વે જગ્યાએ તીર્થ થશે અને અહીં જે આવશે તેનું કલ્યાણનું બીજ બળ થશે. અક્ષરાનંદ સ્વામીની વાતો 1009 નંબરની વાત છે. જ્યાં જ્યાં બેઠો ત્યાં તીર્થ થશે, જે આવશે એનું કલ્યાણ થશે, આ મોટાનો અભિપ્રાય. હવે આપણે ડાપણિયા જીવ હોઈએ તો આવડા મોટા થઈને એ ખબર નથી કે એક જગ્યાએ બેહીને જમી લેવું, અહીં બેઠા પાછા ન્યાથી ઊભા થઈને ન્યા બેઠા, ન્યાથી ઊભા થઈને ન્યા બેઠા. શિવલાલ તો હારા સદબુદ્ધિવાળા હતા એટલે પૂછી લીધું કે સ્વામી આમ કેમ કર્યું, અને સ્વામીએ કીધું કે મેં આના માટે કર્યું, 3 જગ્યાએ આ તીર્થ થયા, અહીં જે આવશે એના કલ્યાણ થશે એટલે કર્યું. શિવલાલને હાય પડી ગઈ. આપણે તો ડાપણિયા જીવ પૂછીએ નહીં, ગુનાદિતાનંદ સ્વામી ભેગા હોઈએ તો પૂછીએ નહીં, એમને આપણી જાતે ચર્ચા વિચાર નહીં કરી લઈએ, અને જો ધ્યાન ના રાખે તો અવગુણ પણ લઈ લઈએ. આવું થાય. મોટાની રીત, મોટાનો અભિપ્રાય, મોટાનું કશું જ આપણા મગજમાં ઉતરે નહીં. હું ઘણી વખત કહું છું કે જેને આપણે મોટા પુરુષ જાણે ને કે આમ ભગવાન છે અથવા ભગવાનને ધારી રહેલા છે, એની ઊંચાઈ અને એની ઊંડાઈ બેને ક્યારેય મપાય નહીં. એટલા ઊંચા હોય કે એની ઊંચાઈને આપણે ન પૂગી શકીએ, એની ઊંડાઈ એટલી હોય કે એની ઊંડાઈને આપણે ના પહોંચી શકીએ. આપણી પાસે તો બસ એક જ ઉપાય, મહારાજ અને મોટા પુરુષો જ્યાં મળે ત્યાંના ચરણારવિંદમાં બુદ્ધિને લોક મારીને શૂન્ય ભાવથી જિંદગીને પૂરી કરી દેવી. આ એક જ ઉપાય, કલ્યાણનો સીધો ને ચોખ્ખો રસ્તો.
બે હાથ જોડીને જિંદગીને પૂરી કરી દેવી. છેલ્લો શ્વાસ તર્ક રહિત, કોઈ પણ પ્રકારના સંશય રહિત, નિશંકપણે ભગવાન અને મોટાના ચરણમાં જિંદગી પૂરી થઈ જાય, એનાથી મોટો આ જિંદગી જીવવાનો કોઈ લાભ જ નથી. એટલું થયું ને એટલે અનાદિ મુક્ત થઈ ગયો, એટલું થયું એટલે અક્ષરધામનો મુક્ત થઈ ગયો. નિશંકપણે રહી કોણ શકે? ભગવાન અને મહાપુરુષોમાં નિશંકપણે, શાસ્ત્રમાં નિશંકપણે રહે, શાસ્ત્રમાં આમ લખ્યું છે આમ જ હોય એવું રહી કોણ શકે? નિશંકપણે ભગવાન સદગુરુ અને શાસ્ત્રમાં જે નિશંક થઈ જાય એને અનાદિ મુક્ત થવાની શંકાને ટાળી નાખવી, અનાદિ મુક્ત થઈ જ જાય, એ શ્રીજી મહારાજનો વાલો થઈ જ જાય, અક્ષરધામની અંદર એની સીટ પાકી થઈ જ જાય. ભગવાનને કરવું જ પડે વિશ્વાસ, અંતે યામતિ સાગતિ જેવી અત્યાર મતિ એવી ગતિ થાય. ભગવાન અને મોટામાં અને શાસ્ત્રમાં જબરજસ્ત વિશ્વાસ, એનો વિશ્વાસ છે એટલે એનું કામ થવાનું, એની અંદર ક્યારેય શંકાએ રહિત થઈ જાય. ભક્તો દ્વારા પણ શ્રીજી મહારાજે કેવા કલ્યાણ કર્યા, કેવા કલ્યાણ કર્યા. એક વખત મહારાજ જિંજાવદરમાં પધાર્યા તો અલૈયા ખાચરના ભાઈ જેઠસુર ખાચરે મહારાજને કહ્યું, મહારાજ જેના કુળમાં એક ભગત થાય એની 71 પર્યાનો ઉદ્ધાર થાય એમ શાસ્ત્રમાં કહ્યું છે, વાત સાચી? મહારાજ કે આ જેઠસુર ખાચર કે મહારાજ અમારા બાપ દાદાઓ તો બહુ પાપી હતા અને હું તો હજુ એટલો ભગત થયો નથી, તેનો ઉદ્ધાર થયો હશે? આ અલૈયા ખાચર ભગત બહુ પાકા થયા છે તમારા, અલૈયા ખાચરના બાપાઓનો દાદાઓનો બધાનો ઉદ્ધાર થઈ ગયો હશે? મહારાજ કે તમારે જોવું છે? જોવું હોય દેખાડીએ. પછી જેઠસુર ખાચરને મહારાજે સમાધિ કરાવીને અક્ષરધામમાં મોકલ્યા. ત્યાં તેમના વડવાઓને એમને દીઠા. હવે આ એકે ધામમાં જાય એવા નહોતા, નરકના જ અધિકારીઓ હતા, પણ બેઠા હતા ક્યાં? અક્ષરધામમાં. ત્યારે એમને કહ્યું, તમે અહીં કેવા? આ કેટલાય લૂંટીને કેટલાય મારીને અહીં અક્ષરધામની સભામાં કેમ ના પૂકી ગયા? આ તમને કેમનો દરવાજો મળી ગયો? ત્યારે સૌ બોલ્યા, અમારા કુળમાં અલૈયા ખાચર સ્વામિનારાયણનો ભગત થયો છે, એ પ્રતાપે કરીને અમે અહીંયા આવ્યા છીએ. ત્યારે જેઠસુર ખાચર બોલ્યા, કાંઈ નિશાન આપો તો સાચું મનાય. કેવી રીતે મનાય કે તમે એ જ છો? કારણ કે ત્યાં તો રૂપ બદલી ગયો ને બધાના, કેવી રીતે મનાય તમે એ? ત્યારે તેમના વડવાઓએ કહ્યું કે તળાવને કાંઠે પીપર છે, તેથી 9 હાથ છેટે ઉગમની બાજુએ 900 રૂપિયાનો ભરેલો એક દેગડો છે, તે તમે લઈ લેજો. પછી તેને સમાધિમાંથી બહાર આવીને મહારાજને કહ્યું કે વડવા ધામમાં તો પહોંચ્યા છે, પણ નિશાની મળે તો બસ. હજુ તો ધામમાં જોઈને આવ્યો તો એને હજુ શંકા છે, જોયું આ જીવની બુદ્ધિ? જો નિશાની પાકી મળી જાય તો હું માનું કે એ વડવા અમારા જ છે, અને નિશાની પાકી મળી જાય એની એટલે સમજવાનું કે અમારા જ વડવાઓ છે. કેટલો આ જીવનો તર્ક બુદ્ધિ જોવો તો ખરા, મહારાજની દયા ના હોય તો. હવે ભગવાને સમાધિ કરાવીને ધામ બતાવી દીધું, તું કેદી ધામમાં જાય એવો હતો? તને બતાવી દીધું તોય હજુ નહીં, નિશાની હજુ જોઈએ છે. સારું, નિશાની જો. તળાવની પાળે મહારાજ પધાર્યા, ઢોલિયા ઉપર મહારાજ બિરાજમાન થયા, વડવાઓના કહેવા પ્રમાણે જગ્યાએ ખોદ્યું, 900 રૂપિયાનો દેગડો નીકળ્યો. પહેલાં તો આવું જ હતું ને, સેફ તિજોરી કઈ? જમીન. જમીન જેવી સેફ તિજોરી એકી નહીં. જેઠસુર ખાચરે તે રૂપિયા મહારાજ પાસે લાવીને મેલ્યા. મહારાજ કહે, તમારે 2 લાભ થયા, એક તો પિતૃઓ ધામમાં ગયા એની ખાતરી થઈ ગઈ, અને બીજું રૂપિયા પણ મળ્યા, 900 રૂપિયા મળી ગયા, તમારે તો 2 કામ થઈ ગયા. વાહ, કે આ શ્રીજી મહારાજનો પ્રતાપ. ત્યાં અક્ષરધામમાં કોઈને યાદ ના રહે આવા દેગડા અહીં દાટ્યા છે, અને દાટ્યા હોય એને આ પૂગે નહીં, પણ મહારાજે પોતાનો પ્રતાપ બતાવવા માટે આવું ચરિત્ર કરાવ્યું. મેથાનની અંદર એક પૂજાભાઈ ધાંગધ્રા, મેથાનના પૂજાભાઈ ધાંગધ્રા જતા હતા. ત્યાંના રાજા એમને પૂછે કે પૂજાભાઈ, તમે સ્વામિનારાયણમાં શું પ્રતાપ દીઠો કે એને ભગવાન કહો છો? ત્યારે પૂજાભાઈ જવાબ આપતા કે મને ભગવાનને એવા પરચા મળ્યા છે. તો કે એમ નહીં, પણ તમે પ્રતાપ હું એવો સ્વામિનારાયણનો દીઠો? એ પૂજાભાઈ દરેક વખતે કંઈ ને કંઈ જવાબ આપતા, પણ આમ એને સંતોષ નહોતો થતો પૂજાભાઈને. મનમાં રે ગઢડાજીને મહારાજને પૂછીશ, પછી રાજાને કહીશ કે મહારાજ હું કેવો તમારો પ્રતાપ મારે. પછી એ ગઢડા આવ્યા, મહારાજને વાત કરી. મહારાજ કે તમારો કેટલો પ્રતાપ છે તે તમે જાણતા નથી,
એને એવું કીધું, મહારાજ તમારો પ્રતાપ હું શું કહું રાજાને? મહારાજ કે ભગત, તમને તમારા પ્રતાપની ખબર નથી તમારો કેટલો પ્રતાપ છે. તમે અમારો પ્રતાપ શું જાણો? તમને તમારા પ્રતાપની નથી ખબર, તો અમારા પ્રતાપની ક્યાંથી ખબર હોય? તમારું એવું સામર્થ્ય છે કે જીવને ઠેક અક્ષરધામમાં મોકલી દો, અને જે જીવ તમારા દર્શન કરે, તમારો ગુણ લે, તમારા ગોળાનું પાણી પીએ, એ સર્વેનું કલ્યાણ થાય, એવું તો તમારું સામર્થ્ય છે. અમારો તો એથી અનંતગણો અલૌકિક પ્રતાપ છે. મહારાજે આવું કીધું. એ સાબરમતી નદીને ખબર છે કે ભક્તોનો કેટલો મહિમા. એટલે સાબરમતી નદીએ ત્રણ વસ્તુનો આપણને બહુ સરસ મજાની ભેટ આપી. એક, પૂજનનો વિવેક, સંતોનો મહિમા અને ભક્તોનો મહિમા. ત્રણ વસ્તુની સાબરમતી નદી આપણે એમાં વંદન કરીએ, એમાં આપણે આ શબ્દ દ્વારા સ્નાન કરીએ છીએ, તો આ દેવીએ આપણને આટલો સુંદર ઉપદેશ દીધો. શ્રીનગરમાં સાબરમતી નદી આગળ કહે છે, તેનાથી હું અત્યંત પવિત્ર થઈ છું. અત્યારે હું વારંવાર વિનંતી કરીને કહું છું કે આપ જ્યારે શ્રીનગરમાં પધારો ત્યારે ત્યારે અહીં આવીને મને દર્શન આપજો. હે હરિ, આપ મને દયા કરીને આટલું વરદાન આપો. ઇતનો વર દયા કરી દીજે, તુમારી હરી જાન કર લીજે, જેનકો તુમારો હોત હે જોગા, ભવસાગર તેહી રહત ન રોગા, ભવસાગર તેહી રહત ન રોગા. હે હરિ, મને આટલું તમે વરદાન આપો, તમે જ્યારે આવશો ત્યારે મને દર્શન આપવા આવશો, મને પોતાની સમજીને સ્વીકારી લો. જેને આપનો યોગ થાય તેને સંસાર સાગરનો રોગ રહેતો નથી. અને એક બીજું, મને એક દુઃખ છે, એ દુઃખ પણ કહું છું. સાબરમતી ગંગા કહે છે, મેરે મેનાવત પાપી અનંતા. તમારા જેવા આજે સંતો ભક્તો આ તો મહાનને લઈને તમે આવ્યા, પણ સાચું કહું ને તો મારામાં તો પાપીઓ જ નાહવા આવે છે, પાપી લોકો જ નાહવા આવે છે. ઢગલા બંધ એના પાપ મારામાં છોડે છે. મેરે મેનાવત પાપી અનંતા, તેહી કરમે ધ્રુજંત રહંતા, શોભય અબાકી જે દોરા, અક્ષરપતિ તુમ મિલે હજુરા, અક્ષરપતિ તુમ મિલે હજુરા. મારા જડમાં આનંદ પાપી લોકો નાઈ છે, એના પાપના ડરથી હું હંમેશા ધ્રુજતી રહું છું. સાબર ગંગા પાપથી બીવે અને જીવને પાપની બીક ના લાગે, આ તો કેટલું ગજબનું કહેવાય. નદીઓ તો કોઈ પાપ કરતી નથી, એ તો ભગવાનની ઈચ્છાથી એક જગ્યાએ ઉદગમ થઈને એનું વહીન દરિયા ભેગી થાય છે. કુદરતનો કાયદો જે ગોઠવેલો છે એમાં જ બધી નદીઓ રહે છે. એ પછી અમેરિકાની નદી હોય કે ઇન્ડિયાની હોય, એ બધાના આત્મા ચોક્કસ છે દરેકના. આ રેરિટન રિવર છે એનો એ આત્મા છે. રાજી થાય છે કે આટલા નજીક મને અહીં આગળ મહારાજના સંતોના એવા ભક્તો, આપણું આ મંદિર છે ને નદીના કાંઠે જ છે. ઘેલા કાંઠે જેમ ગઢપુર છે એમ લોયાદમ રેરિટન નદીના કાંઠા ઉપર જ આવેલું છે. અહીં આગળ આ પહેલાં અહીં મકાનો નહીં હોય, આજથી 160 વર્ષ પહેલાં આટલા બધા મકાનો નહીં હોય અહીં, ત્યાં નદીનો કાંઠો અહીંથી હાવ નજીક, અહીંથી સીધી નદી દેખાય જો આ મકાન ના હોય તો. નદીના કાંઠા ઉપર આવેલું લોયાધામ છે. નદી જે છે બધી, એ બધાની અંદર જીવ છે, પણ એ લોકોનું તો બસ કુદરતે ગોઠવેલું છે એ પ્રમાણેનું જીવન જીવે છે. પણ એમાં પાપ ક્યાંથી આવે છે? લોકો મૂકી જાય, લોકોના મૂકેલા પાપથી નદીઓ ધ્રુજે છે. પાપ કરવાવાળા કેમ નહીં ધ્રુજતા હોય? લોકો એમાં સ્નાન કરે ને જે પાપ રહ્યું છે એનાથી નદીઓ ધ્રુજી ગઈ, સાબર ગંગા ધ્રુજી ગઈ છે. એ કે પ્રભુ હું તો પાપથી બહુ ડરું છું, મારા એ ભયને તમે દૂર કરો, તમે અક્ષરાધિપતિ મને મળ્યા છો. સાબરમતી ગંગાના એવા અમૃતતુલ્ય વચન સાંભળીને સુખદ શ્યામ સુંદર પ્રસન્ન થયા ને બોલ્યા, જેવી ઉન્મદ ગંગા મને અતિ વાલી છે તેમ તમે પણ મને તેવા જ પ્રિય છો. હવે તમને કોઈ પાપી માણસના પાપ લાગશે નહીં, જાઓ આજથી તમારા બધા પાપ મુક્ત. તમને પાપ 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 કોઈ દિવસ તમને અડી શકે નહીં. આજથી તમે નિર્ભય રહેજો. જેટલું ઉન્મદ ગંગાનું મહાત્મ્ય છે એટલું જ તમારું છે. જેટલી ઉન્મદ ગંગા મને વાલી છે એટલા જ તમે વાલા છો.
એક હરિચરિત્ર ચિંતામણીની અંદર બહુ સરસ પ્રસંગ છે. એકવાર શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં આથમના બારના ઓરડાના પાયા અને કૂવો ખોદાવતા હતા. તે વખતે મહારાજ ખુરશી નખાવીને બિરાજ્યા અને ત્યાં લક્ષ્મીવાડીથી ફળ આવ્યા. અંજીર અને ડાળમ મહારાજ જમતા જાય અને કારખાનાવાળા સંત પાર્ષદ અને હરિજનોને આપતા જાય. ફૂલના હાર, બાજુબંધ, ગુચ્છ, તોરા, ગજરા મહારાજે પહેર્યા હતા. એ સમયે મૂર્તિમાન ઉન્મત ગંગા પોતાની સખીઓ સાથે મહારાજ પાસે આવ્યા. ઉન્મત ગંગા જે ગઢપુરમાં છે. ભારે મોતીના હાર, રત્ન જડા, ઉકડા, બીજા ઘરેના દિવ્ય સુંદર અમૂલ્ય વસ્ત્રો મહારાજને ધરાવીને પૂજા કરી. તેને સમાધિવાળા દેખતા હતા. આ બધું કોને દેખાય? સમાધિનિષ્ઠને દેખાય. બાકીનાને તો નદી આમ વહી જતી હોય પાણીની જેમ એમ જ દેખાય. દરિયો ખારો છે એમ જ દેખાય. આ બધા સ્થિતિવાળા પુરુષોને આવું બધું થાય અને એને દર્શન થાય ને એને અનુભવ થાય. તે અહોઅહો કરવા લાગ્યા. પેલા સમાધિવાળાને દેખાવા લાગ્યું કે ઉન્મત ગંગા આવા મોતીના હાર લઈને આવ્યા છે, થાળ ભરીને અહો અહો કરવા લાગ્યા. મહારાજ કે ખબરદાર બોલ્યા છો તો. હવે બીજાને કંઈ ખબર પડે નહીં, મહારાજ બેઠા છે, ડાળમને અંજીર જમે છે, બસ. આ દિવ્યતાની ખબર દિવ્ય થયા વિના ક્યારેય ના પડે. મેં ઘણી વખત કીધું છે, ભગવાનને જેને મળવું હોય ને એને મળી લે. આપણે 500 બેઠેલા હોય ને પણ મહારાજની એકને મળવું છે ને એકને મળીને જતા રહે, બાકીનાને ખબરય ના પડે. દિવ્ય દ્રષ્ટિવાળાને જ મહારાજે પહેલા વચનમાં કીધું કે યોગ સમાધિવાળા છે એને જોવે છે. દિવ્ય દ્રષ્ટિવાળાને દેખાય છે, બીજાને ખબર નથી પડતી. પછી ઉન્મદ ગંગા ખડખડીએ સોનાના સિંહાસન ઉપર બિરાજમાન થયા. તે પછી મહારાજે ઉન્મદ ગંગાને નેત્રની સાને કરીને રજા આપી. ઉન્મદ ગંગાને કીધું જાવ આવે. ઉન્મદ ગંગા ખડખડીએ સોનાના સિંહાસન ઉપર બિરાજમાન થયા, કારણ કે એમની જગ્યા છે ત્યાં. વાયુને આજ્ઞા કરી છે, નદી માત્રને મારી પાસે બોલાવી લાવો. ઉન્મદ ગંગાએ કીધું, બધી નદીઓને કહો મારી પાસે આવે. પછી સાતે દ્વીપને નવખંડની તમામ નદીઓ આવી. બધી નદીઓ ગઈ હતી ત્યાં, રેરિટન નદી ગઈ હતી ત્યાં, ઇંગ્લિશ નદી એને આપી હતી. બધી નદીઓ, જેટલા દ્વીપની નવખંડની બધી જ નદીઓને આપી ગઈ. આ મોટા પુરુષોના લખેલા શબ્દો કોઈ દી ખોટા ના હોય, કોઈ દિવસ ખોટા ન હોય. આ કાલ્પનિક ગ્રંથો નથી. મેં આગળ જ કીધું, ભગવાન, સદગુરુ અને શાસ્ત્ર ત્રણમાં નિશંક થશું ને અનાદિ મુક્તની પદવી આમ નિશંકપણે મળી જશે. પણ જે દી તે દી આપણી બુદ્ધિ જ થોડી દોડતી વધારે આવતી છે, એટલે આ જન્મે લોક મારવાની જરૂર છે, બ્રેક મારવાની જરૂર છે. તે ભારે રત્નના આભૂષણો, બધી નદીઓ આવી, સ્વર્ગની મંદાકિની, પાતાળ ગંગા વગેરે પણ આવી. ભારે રત્નના આભૂષણના અમૂલ્ય વસ્ત્રો તે ભેટ મેળવા, પૂજા કરવા લાવી. પછી જ્યારે સાબર ગંગા આવ્યા, આ સાબરમતી અમદાવાદની, એ આવ્યા ત્યારે ઉન્મત ગંગાએ સામા જઈને હાથ જાલી તેને પોતાના પડખે બેસાડ્યા. મંદાકિની આવી સ્વર્ગની, પાતાળ ગંગા આવ્યા એ બધાને નીચા આસનો, અને સાબર ગંગા આવીને અમદાવાદવાળી, તરત જ ઉન્મત ગંગા પોતે ઊભા થઈ ગયા સિંહાસન પરથી, અને ઊભા થઈને એને લઈને પોતાની બાજુમાં બેસાડે અને હાથ ઝાલીને પોતાની બાજુમાં પોતાને પડખે બેસાડે. મંદાકિની વગેરે નદીઓને સંશય થયો કે અમારા કરતાં કાંઈ એ મોટા થયા. સારું, આ મોટા થયાનો પ્રશ્ન તો પહેલેથી જ છે. નદીઓને એમ થયું, ગંગા બેઠા હોય, પાતાળ ગંગા બેઠા હોય, મંદાકિની ગંગા પોતે એ બેઠા હોય, અને સિંહાસન, મેન સિંહાસન ઉપર સાબર ગંગા આવે ને એને ઉન્મદ ગંગાએ બેહાડી દીધા પોતાની બાજુમાં, તો આ લોકોને થયું કે કેમ અમારાથી મોટા છે. ત્યારે ઉન્મદ ગંગા બોલ્યા, અમારામાં અક્ષરધામના પતિ એવા સહજાનંદ સ્વામી, તે મુનિમંડળને સંન્યાસી બાઈઓ તથા ભાઈઓ હરિજન સહિત વારંવાર નાયા છે. તમારામાં તો જ્યારે મહારાજ તીર્થમાં ફરતા હતા ત્યારે નાયા હશે. મહારાજ જ્યારે તીર્થોમાં ફર્યા વન વિચરણ વખતે, ત્યારે ગંગા આદિકમાં સ્નાન સરયુ આદિકમાં કરેલું. આ સાબર ગંગામાં તો વિજાપુર જતા સકપરને આરે નાયા છે. એટલે કે આ સાબરમતી નદી કેટલા ગામોમાંથી પસાર થાય છે અને મહારાજે ક્યાં ક્યાં સ્નાન કર્યું. ગામ મોટેરે નાયા, ગામ પેથા પર, ગામ બૌઠાને આરે નાયા, અમદાવાદ નારાયણ ઘાટે તો વારંવાર નાયા છે, અને ગામ ગલિયાને વારંવાર નાયા છે. તે માટે મારા કરતાં કાંઈ તેમનું મહાત્મ્ય ઓછું નથી. ઉન્મદ ગંગા કે જેટલું મારું છે એટલું જ આ સાબર ગંગાનું છે, અને તમે બધા જે આવ્યા છો એમાં મહારાજે સ્નાન
કેટલાકમાં વન વિચરણ દરમિયાન કર્યું છે, પણ તમારામાં સંતો ભક્તોને રોજ લઈને મહારાજ નાવા નથી આવ્યા, અને અમે બે જ એવા છે કે અમારી અંદર મહારાજને સંતો ભક્તો રોજ નાયા છે. અમારા તથા સાબરગંગાના જળને વિશે ઉત્પન્ન થયા જે માછલાને મગરમચ્છ આદિક નાના પ્રકારના જળજંતુઓ જ્યારે મરે છે ત્યારે દેવતાના વિમાનો એને તેડવા આવે છે. ઘેલા નદી કે છે, આ ઉન્મદ ગંગા કે છે, બધી નદીઓને અમારો મહિમા આટલો છે, પણ અમારો કોને લઈને છે? અક્ષર ધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણ અને એના સંતો ભક્તોને લઈને છે. હજારો અપ્સરાઓ આવે છે, માહોમાહી એ પછી પેલા જળજંતુઓ હોય ને, એ જળજંતુઓ જ્યારે દેહ છોડે ને ત્યારે હજારો અપ્સરાઓ આવે અને એ માહોમાહી આ મારો પતિ, આ મારો પતિ એમ લડે છે. અહીં જીવડા થયેલા, માછલા થયેલા, એ જ્યારે દેહ છોડે ત્યારે દેવતાઓના વિમાન આવે અને અપ્સરાઓ અંદર અંદર લડે કે આ મારો પતિ, આ મારો પતિ. કોઈને વૈરાગ આ સંસારમાં નથી. દેવતા થાય ને અપ્સરા થાય ને તો એ વૈરાગ્ય નથી. એટલે જ સ્વામીએ વાતોમાં કીધું, ચાર જ જગ્યાએ વિષયનો નિષેધ છે. એક અક્ષરધામમાં, શ્વેતદ્વીપમાં, બદ્રિકાશ્રમમાં, ને આ પૃથ્વી પર એકાંતિક હોય ત્યાં. બાકી બધે વિષયનો આદર છે. બધે જ વિષયને બોલાવવામાં આવે છે કમીન, વિષયને ધક્કો. એ તો મોટા એકાંતિક પાસે છે આ પૃથ્વી પર. મારો પતિ, મારો પતિ આના માટે લડે છે. સા સારું જે અમારે વિશે પુરુષોત્તમ ભગવાન વારંવાર નાયા તેને કરીને અમારું મહાત્મ્ય તમારા કરતાં ત્રિલોકીમાં અધિક થયું. અમારામાં જે શ્રાદ્ધાદિક પિતૃકર્મ કરે તેના પિતૃઓ પણ મોક્ષને પામે. એકાદશી આદિક વ્રતને વિશે જે મનુષ્ય નાયા તે મર્યા પછી સત્સંગમાં અવતાર લઈને ભક્તિ કરીને ભગવાનના ધામમાં જાય છે. કેટલાય આપણે આની અંદર આવી રીતે કેટલાય જન્મોથી પછી આમાં આવીને આ સત્સંગમાં આવ્યા હોય, મહારાજને મોટાને ખબર હોય. એવી રીતે ઉન્મદ ગંગાએ મહાત્મ્યની વાત કરી ત્યારે સર્વે નદીઓનો સંશય મટ્યો અને સર્વેએ સાબર ગંગાની ને ઉન્મદ ગંગાની ચંદન પુષ્પથી પૂજા કરી અને હીરા મોતીના હાર પહેરાવે અને ચરણનો સ્પર્શ કરતા જઈ નાના પ્રકારની ભેટ મેલતા જાય. બધી નદીઓએ આ બે નદીઓની પૂજા કરી અને ભેટ મૂકી. ઘેલો ભલે સુકાઈ જતો, ઉન્મદ ગંગા ભલે સુકાયેલા દેખાતા, છતાંય પણ શ્રીજી મહારાજનો સ્પર્શ થયેલો છે એની કિંમત કેટલી છે. આપણા સંતોએ આ વાત લખી છે એ સંતોને કેટલો કેફ હશે. શ્રીજી મહારાજનો, શ્રીજી મહારાજનો સ્પર્શ થયેલું કોઈ પણ પદાર્થ એનો કેટલો મહિમા આ સંતોને ભારોભાર હશે. ત્યારે આ મહાપુરુષોની કલમે આવું લખાય, નહીં તો લખાય કેમ? તે વખતે 36 પ્રકારના વાજિંત્ર વાગતા હતા આકાશમાં, સર્વ દેવો જય જય કાર બોલતા હતા. તે સમયે સચ્ચિદાનંદ સ્વામી આદિ સમાધિવાળા હતા, તે પણ ઉન્મદ ગંગાની વાત સાંભળીને ઘણા આશ્ચર્ય પામ્યા. પછી સર્વે નદીઓ ઉન્મદ ગંગાનીને સાબર ગંગાની આજ્ઞા માગીને ચાલી નીકળ્યો. ઉન્મદ ગંગાએ સાબર ગંગાને કહ્યું, તમે હમણાં રોકાવ, મહારાજ જ્યારે વડતાલ મૂર્તિઓ પધરાવા જશે ત્યારે આપને સાથે જશું. બે બેનપણીઓ થઈ ગઈ, કારણ કે મહારાજના પ્રસાદીવાળી થઈને એટલે આ તો સાબરમતીની વાત આવીને, એટલે સાબરમતી રહે અમદાવાદ, પણ બેનપણી બીજી ક્યાં રહે? ગઢપુર. બે બહેનો થઈ ગઈ. અરે અજાણતા કોઈ પાણી પીશે તેના પાપ નાશ પામશે, પશુ પક્ષી મનુષ્ય અપાર જળજંતુ એ બધા તારા જળમાં, મહારાજ કહે છે સાબર ગંગાને, તારા જળમાં સ્નાન કરશે તે તારું જળ પીશે તેઓ દેવ થશે. તે પ્રથમ દેવના શરીરને પામશે, પછી મનુષ્યના જન્મને પામીને સત્સંગના નિયમો રાખીને મોક્ષ પદને પામશે. આમ મહારાજે સાબર ગંગાને વરદાન આપ્યું. એ જ વાત હરિચરિત્ર ચિંતામણીમાં ઉન્મદ ગંગાએ બધી નદીઓને કીધું કે આવું થાય છે, આ મહારાજના વરદાનથી થાય છે. મારો પ્રતાપ મહિમા સમજીને આ જગ્યાએ કોઈ અસ્થિ વિસર્જન કરશે, ફૂલ નાખશે, તો કદાચ એ જીવ જમપુરીમાં ગયો હશે તો પણ જમદૂત તેને છોડી મૂકશે. યાદ રાખો, સત્સંગમાં છીએ આપણે, અસ્થિ વિસર્જન કરવા આપણા કોઈ પણ ધામમાં ગયા હોય, અસ્થિ વિસર્જન કરવા આપણે હરિદ્વાર જઈએ, જવું વાંધો નથી. ગંગાનું કંઈ મહાત્મ્ય ઓછું નથી. શાસ્ત્રોમાં શ્રીમદ સત્સંગી જીવન આદિકમાં બહુ મહિમા લખેલો છે. શ્રીજી મહારાજનો સ્પર્શ થયેલો છે, બધી જ નદીઓ પવિત્ર છે, પરંતુ અસ્થિ થોડાક ઉન્મદ ગંગાની અંદર પણ આપણે પધરાવા. કારણ કે આપણી માટે જેટલું મહાત્મ્ય શ્રીજી મહારાજને ટચ થયેલું, જેટલું જે વધારે એનું મહાત્મ્ય એટલું વધારે. આજે લોયાની અંદર શું છે, તમે જે ગયા છો એને ખબર છે રોડ કેવો છે, રહેવાની વ્યવસ્થાઓ કેવી છે, તકલીફો કેટલી છે, છતાં પણ ગુરુજી લોયાની અંદર કે હું બહુ પ્રફુલ્લિત. શા માટે? વ્યવસ્થાના કારણે. ત્યાં વ્યવસ્થા તો છે જ નહીં,
ગયા વર્ષે હું ગયો અને ત્યાં હતા તો 3 દિવસ સુધી લાઇટો જ નહોતી લોયામાં, પાણી ના મળે. અને ગુરુજી એમાં રોકાય, બપોરે લૂ આવે અને લીમડા નીચે ગુરુજી વચનામૃતની કથા કરે. લાઇટ નહીં, લૂવાળો પવન આવે અને ગુરુજી વચનામૃતની બપોરે લીમતરું નીચે પેલા નાના લીમડાઓ છે ને એની નીચે બેહીને કથા કરે. ગુરુજી કથા કરતાં કરતાં કે એટલો આનંદની એટલું સુખ શાંતિ લાગે છે. આમ વાત કરે ને ગુરુજીની આભા પ્રભા દેખાય. અને આપણને અરે ક્યાં સારું હમણાં 15 દાડા રહેવાનું થયું હોય, કારણ કે આપણને મહિમા ના હોય અને મોટા પુરુષોને ધૂળનો પણ મહિમા હોય. ગુરુજી એની વાત કરતા આમ મને ખબર છે લૂ વાતી હતી, ઉનાળાનો સમય હતો. ગુરુજી વાત કરતાં કરતાં આમ ખુરશી પર બેઠા હતા ને ગુરુજી, આમ ખાલી જઈને હું બેઠો. ગુરુજી કે આ ભૂમિની અંદર એટલું સુખ આવે છે, કંઈ મહારાજને 500 પરમહંસોનું એક એક ભૂમિથી અંકિત થયું. એમ કરતાં ગુરુજીના આંખમાંથી આંસુડા પડી ગયા. આ સેવા કે આપણને મળી છે ને તો મહારાજે રાખી છે આપણા માટે. આમ કરતાં ગુરુજી રડી પડ્યા. લાઇટ નહીં, પાણી નહીં, એક મહિમા કે આ પુરુષોત્તમના સંબંધવાળું સ્થાન છે. 18 વચનામૃતો જ્યાં બોલાયા છે એવું સ્થાન છે. કેવા મહાન મહાન વાતો આ જગ્યાએથી છે, કેવા મહાન ભક્તો આ જગ્યાએ, એનો મહિમા, એ મહિમાથી ભરપૂર. એટલે પેલું બહારનું કશું જોઈએ જ નહીં, અંદર જ એટલું ભરપૂર હોય એટલે બહારની સમૃદ્ધિ કાંઈ ના જોઈએ. હજુ આટલું મંદિરનું આટલું મોટું કામ કાઢ્યું, કેટલી વખત કીધું સંતોએ, બધાએ પ્રાર્થના કરી ગુરુજી હવે તમારું રહેવાનું તો સારું કર દો. બહુ કહીએ તો એમ કે હા કરી દઈશું, ચાલુ કરવું જ છે, ચાલુ કરવું જ છે. ભગવાનનું ચાલુ કર્યું પણ હજુ એમનું ના કર્યું. ભરપૂર અવ્યવસ્થા એમને ના લાગે અને આપણને તરત લાગે, કારણ કે આપણે હજુ ત્યાં નીચા સ્તરે આલીએ છીએ. એટલી ઊંચાઈએ પૂકશું ત્યારે આપણને એવું લાગશે. કદાચ કોઈ અવગતિને પામ્યો હોય, ભૂત પ્રેત કે પિશાચ થયો હોય, પછી તેના સંબંધી લોકો મારું મહાત્મ્ય સમજીને આ સ્થળે શ્રાદ્ધ કરશે, પિંડદાન કરશે, તો તે સદગતિને પામેલો જીવ ભૂત પ્રેત પિશાચના દેહને છોડીને મનુષ્યનો જન્મ પામશે, તેમાં કોઈ સંદેહ નથી. મારા આ વચનનો પ્રતાપ જાણીને જે નિષ્પાપ મનુષ્ય અહીં શ્રાદ્ધ કરશે, મારા પ્રતાપને સત્ય જાણીને જે મનુષ્ય અહીંયા આવીને નાશે, જે જે સંકલ્પ અને મનોરથોને કરશે તે તત્કાળ તેના સફળ થશે ને પ્રાપ્ત થશે. અમદાવાદ જઈએ ત્યારે સાબરમતી ગંગાના દર્શન કરવા, માથે પાણી ચડાવવું અને આ બધો મહિમા યાદ કરવો. ગમે એટલી બહારની સમૃદ્ધિઓ વધી જાય, અમદાવાદમાં ગમે એટલું પ્રદૂષણ વધી ગયું હોય, આજે ગમે એવા મોટા બિલ્ડિંગો થઈ ગયા હોય અને કદાચ સાબરમતી નદીની કેર પૂરેપૂરી ન લેવાતી હોય, પણ એક જ વસ્તુ યાદ રાખવી, અને મહારાજનો સ્પર્શ છે એટલે એની તાકાત એની એ જ છે. શ્રીજી મહારાજનું પ્રસાદીનું એક નાનું ગામડાનું તળાવ હોય અને તળાવમાં લીલ થઈ ગઈ હોય, લીલ થઈ ગઈ હોય, કોઈ સ્વચ્છતા ના હોય, એક બાજુ પર ભેંસો પાણી પીતી હોય ને એક બાજુ પર કપડાં ધોવાતા હોય, તો પણ જેને શ્રીજી મહારાજનો મહિમા છે બિલકુલ શંકા ના કરે કે આવું ગંદુ પાણી. એક ગામડાનું નાનું અમથું તળાવ હોય, એક ગામડાનો નાનો અમથો ખાડો હોય, પણ મહારાજના ટચવાળો છે. મારા મહારાજ કેવા મોટા! આમ વિચાર કરી બુદ્ધિને ત્યાં દોડાવી નહીં, શંકા કુશંકાઓ ના કરવી, એની ઉપર કોઈ પ્રકારના વાદ વિવાદ ના કરવા, એની ઉપરની કોઈ ચર્ચાઓ ના કરવી, માથે પાણી ચડાવી લેવું. માથે પાણી ચડાવવાની ઈચ્છા જો ન થાય, આપણે વધારે ભણેલા ગણેલા હોશિયાર હોય, એને લાગે કે આનાથી રોગ થઈ જશે, આ થઈ જશે, એવું હોય, દૂરથી વંદન કરવા, પગે લાગવું. પણ ક્યારેય એની નેગેટિવ ચર્ચા, આ કથા સાંભળવાળો ભક્ત કોઈ દિવસ શ્રીજી મહારાજના કોઈ તીર્થની કોઈ પણ જગ્યાની ક્યારેય કોઈ નેગેટિવ વાત આપણા મોઢા પર ના આવી જોઈએ. આપણાથી થાય એનો મહિમા સમજીએ, ન થાય વંદન કરીએ. પણ ક્યારેય પણ એમ નહીં કે અહીં કેમ આમ છે ને કેમ આવું છે ને આ છે. આપણી તાકાત હોય, આપણને લાગે કે આ ગંદુ છે, આપણે સાફ કરીએ. આપણી તાકાત હોય, આપણને ભગવાને દીધું હોય તો સાફ કરાવી દઈએ, આરો બાંધવાને તો આરો બંધાવી દઈએ. પણ એની ઉપર ક્યારેય પણ નકારાત્મક વલણ કોઈ તીર્થ ઉપર ક્યારેય નહીં. ભગવાનના પ્રસાદીના તીર્થો એ તીર્થો જ રહેવાના. અજ્ઞાની લોકોએ એને ગંદા કરી દીધા હોય, એનાથી કંઈ એનું તીર્થત્વ નથી જતું રહેતું, એની તાકાત નથી જતી રહેતી. પશુ પક્ષી મનુષ્ય અપાર જળજંતુ બધા તારા જળમાં સ્નાન કરશે, એ બધાનું ગતિ થશે. અહીંયા જે જે સંકલ્પ અને મનોરથો જે કરશે તત્કાળ સફળ થશે. અહીંયા કોઈ ઘાટ બંધાવશે, બ્રાહ્મણોને જમાડશે, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપશે અને કરોડ ગણું એનું ફળ થશે.
સુજ્ઞ મનુષ્ય અહીંયા ગાય અશ્વ વસ્ત્રનું દાન આપશે તો તેને તેનું કરોડગણું ફળ પ્રાપ્ત થશે. આ ભવાટીમાં ફરીથી નહીં આવે. મારા સંબંધને લીધે ફળ અપાર મળે છે તેને તો કોઈ જાણકાર હોય તે જ સમજી શકે છે. બસ શ્રીજી મહારાજ કે મારા સંબંધને લઈને આ બધું છે. બધી જ વસ્તુ ભગવાન સિવાય જેનો મહિમા છે, મુક્તોનો છે, સંતોનો છે, ભક્તોનો છે, તીર્થોનો છે, પ્રસાદીની વસ્તુનો છે, જેનો છે એનો, એકડાને લઈને છે. એકડો નીકળે તો કશું નથી. મહારાજ કે મારા સંબંધને લઈને આ બધું છે. જેને સત્સંગનો જોગ હોય તે જ યથાર્થ મહાત્માને સમજતો હોય છે. ધર્મકુળમાં મારો જન્મ હોવાથી મારા સંબંધને કારણે તે વિપ્રો સૌથી અધિક પૂજ્ય છે. ધર્મકુળના આશ્રિત જે વિપ્ર છે તે તો તેના સંબંધથી પૂજ્ય છે. બીજા બધા વિપ્રો પણ પૂજ્ય છે, પણ મારા સંબંધના પ્રતાપથી ધર્મકુળના વિપ્રો અધિક પૂજ્ય છે. પૂજ્ય કહેવાય, છતાં પણ જેમાં જેટલો સદાચારમય ધર્મ વધારે હોય તે તેટલો ધર્મને લીધે અધિક પૂજ્ય રહે છે. ધર્મકુળ બીજા બ્રાહ્મણો કરતાં વધારે ઊંચું છે મારા સંબંધને લઈને, એટલે મહારાજ કે વધારે પૂજ્ય છે. છતાંય એમાં જે ધર્મનિષ્ઠ અને સદાચાર ધર્મ પાળતો હોય તો એ લાંબા સમય સુધી પૂજ્ય રહે છે. શ્રીહરિના ઉપર કયા પ્રમાણેના વચન સાંભળીને સાબરમતી ખૂબ જ રાજી થઈ. તેને જેવી શ્રીહરિની મૂર્તિ દેખી તેવી જ અંતરમાં લખી લીધી, સાબર ગંગા પણ મૂર્તિનું ધ્યાન કરે છે. તે મૂર્તિને નિત્ય પૂજા માટે પોતાના હૃદયમાં રાખી લીધી. ગાઢ ઘડી ઘડીને કહેતા નિદિધ્યાસ કરી કરીને જેમ હાલર પક્ષી પગમાં લાકડી પકડે તેમ શ્રીહરિની મૂર્તિને હૃદયમાં દ્રઢ બાંધી લીધી સાબર ગંગાએ. નારાયણ મુનિ શ્રીહરિ અહીંયા આવીને વારંવાર નાયા. તેનાથી ત્યાં જે ઘાટ થયો તે નારાયણ ઘાટ કહેવાયો. બહુ બ્રહ્મા અને સુરરાજ ઇન્દ્ર અને બીજા અનંત કોટી દેવતાઓનો સમાજ ભેળો મળીને હરેક પર્વમાં અહીંયા નાહી છે. જે દિવસથી ભગવાન નારાયણ મુનિ આવીને અહીંયા નાયા ત્યારથી આ તીર્થનો મહિમા ચાર ધામ અને ત્રિલોકીમાં પ્રસિદ્ધ થયો અને અતિશય વધ્યો છે. અમદાવાદ જઈએ ત્યારે નારાયણ ઘાટે દર્શન કરવા જવું. એવી રીતે અહીંયા આગળ આ નારાયણ ઘાટ મહારાજે પ્રસાદીનો કર્યો અને ત્યાં આગળ મહારાજે નારાયણ ઘાટ ઉપર અનેક વખત સ્નાન કર્યું છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના ચતુરપુરમાં સાબરમતીના નારાયણ ઘાટનો મહિમા કયો એ નામે 98મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી